વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો કેરીને શું કહેવાય છે તો કેરીના અલગ અલગ નામો હોય છે જેવી ભાષા તેવા એના નામ હોય છે જેમ કે કેરીને સંસ્કૃતમાં આમ્ર કહેવાય છે સંસ્કૃતમાં કેરીને આમ્ર કહેવાય ગુજરાતીમાં શું કહેવાય તો ગુજરાતીમાં એને કેરી કહેવાય ગુજરાતીમાં કેરીને શું કહેવાય તો એમને કેરી જ કહેવાય સંસ્કૃતમાં શું કહેવાય સંસ્કૃતમાં કેરીને આમ્ર કહેવાય તો ઇંગ્લિશમાં શું કહેવાય ઇંગ્લિશમાં કેરીને શું કહેવાય મેંગો કહેવાય છે શું કહેવાય આમ છે તો કેરીની સંસ્કૃતમાં આમ્ર કહેવાય છે આમ આમ્રના આકારો ભરત ગુથણ રંગચિત્રો કે દાગીનામાં સામાન્ય રીતે જોવા મળી જાય છે જો કેરી છે કેરીના ભાત ચિત્રો છે કેરીના ચિત્રો છે તે તમને સામાન્ય રીતે ભરતગુથણ છે રંગ ચિત્રો છે કે દાગીનાઓમાં સામાન્ય રીતે જોવા મળતા હોય છે અહીં જો તમને આપેલું છે કે ચાદર છે ચાદડી છે આ બધી વસ્તુઓની અંદર કેરીના અલગ અલગ આકારો છે તેને ભાત ચિત્રો દ્વારા રજૂ કરવામાં આવે છે તમારી આજુબાજુ કાપડના પડદા સાદડી પરના અને અન્ય ચિત્રો જુઓ અને તેમાં રહેલ વિવિધ રંગો આકારની કેરી શોધો આવી કેરી તમે પણ દોરો એક કરતાં વધુ કેરી ચિત્રો રચી અલગ ભાત ચિત્ર બનાવો જો આપણી આસપાસ કે ચાદર છે પડદા છે ગમે તે વસ્તુ છે ઘરેણા છે તે બધામાં જે તમને કેરીનું ચિત્ર દેખાય તો તેનું અનુ અવલોકન કરો અને તમે જાતે પણ કેરીના અલગ અલગ ચિત્ર દોરી અને તેનું એક ભાત ચિત્ર રજૂ કરો ભાત ચિત્ર એટલે કે જેના ઉપર આપણે ચિત્ર બનાવીએ અને એક અલગ ચિત્ર બનાવીએ છીએ એવું એક ભાત ચિત્ર તમે બનાવો હવે કેરી વિશે થોડીક વધારે માહિતી લઈએ કે કેરી કયા વિસ્તારમાં ખૂબ જ ઉત્પાદન થાય છે કયા વિસ્તારમાં તેની ગુણવત્તા વધારે હોય છે અને ક્યાંની કેરી વધારે પ્રખ્યાત હોય છે તો આપણે સૌ પ્રથમ જોઈએ કે ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકો કેસર કેરીના ઉત્પાદનમાં વિશ્વ પ્રસિદ્ધ છે ગુજરાત રાજ્ય છે એનો ગીર સોમનાથ જિલ્લો છે એ ગીર સોમનાથ જિલ્લાનો તાલાળા જે તાલુકો છે ગીર સોમનાથ જિલ્લાનો જે તાલાળા તાલુકો છે એમની કેસર કેરી છે તે વિશ્વ પ્રસિદ્ધ કેરી છે કે એ કેરી છે તે વિશ્વમાં પણ પ્રસિદ્ધ છે રાજ્ય તાલુકા દેશમાં નહીં પણ આખા વિશ્વની અંદર તે કેરી છે ખૂબ જ પ્રસિદ્ધ છે અહીંની જમીન કેસર કેરીને ખૂબ જ માફક આવે છે જે તાલાળા ગીરની જે જમીન છે તે કેસર કેરીને ખૂબ જ માફક આવે છે એટલા માટે ત્યાં કેરી ખૂબ જ સારી રીતે પાકે છે અને તે આખા વિશ્વની અંદર પ્રખ્યાત થઈ છે તાલાળા ગીરને કેસર કેરીની રાજધાની કહી શકાય જે તાલાળા ગીર છે જે કેસર કેરી પાકે છે તેને કેસર કેરીની રાજધાની પણ કહી શકાય છે તો અહીંની વાડીઓ આંબાવાડીઓ તરીકે ઓળખાય છે જે આંબાવાડી કોને કહેવાય તો આંબાવાડી કોને કહેવાય કે જે વાડીની અંદર આ આંબાઓનું ઉત્પાદન થતું હોય એ વાડીને આંબાવાડી કહેવાય છે તો જે આ તાલાળા ગીરની વાડીઓ છે તેઓને પણ આંબાવાડી કહેવામાં આવે છે અને આ આંબાવાડી આ વિસ્તારની જીવાદોરી છે એટલે કે તે લોકોની જીવાદોરી છે એ આંબાવાડી છે છે આંબે આવ્યા મોર વાર્તા આ તમે સાંભળ્યું જ હશે લોકો ને જો આંબે આવ્યા મોર વાર્તા કહેશું પોર આ તમે સાંભળ્યું જ હશે વસંત ઋતુમાં આંબા પર સૌ પ્રથમ મોર ફૂલ મોર ફૂલ આવે છે ત્યાર પછી તે આંબા પર કેરી આવે છે તો વસંત ઋતુમાં સૌ પ્રથમ કેરી છે તે આંબા પર ફૂલ તરીકે આવે છે તો જો કેરીની પ્રોસેસ આપણે મોર કહીએ છીએ પછી શું થાય છે તો કે એમાંથી નાની નાની કેરી એટલે કે મોરમાંથી નાની નાની કેરી બને છે તે નાની કેરીને આપણે શું કહીએ છીએ

અને એ પછી જ્યારે કેરી ઉતારી અને એમને માર્કેટ યાર્ડમાં મોકલવામાં આવે છે આ છે કેરીની પ્રોસેસ તો જો આમાં લખ્યું છે કે સૌપ્રથમ મોર ફૂલ આવે છે ત્યાર પછી તે આંબા પર કેરી આવે છે કેરીને આંબા પરથી ઉતારી ઢગલો કરવામાં આવે છે જે આંબા પર કેરી હોય ને અને એને ઉતારી અને એનો ઢગલો કરવામાં આવે છે આ ઢગલામાંથી ગુણવત્તા મુજબની કેરી છે તેના બોક્સ પેક કરી આ વિસ્તારના જે માર્કેટ યાર્ડ છે ત્યાં મોકલવામાં આવે છે માર્કેટ યાર્ડ કોને કહેવાય તો કે જ્યાં આપણી જે ખેતરમાં પાકતી વસ્તુઓ છે અનાજ ફળ ફ્રૂટ આ બધી વસ્તુનું જે વેચાણ થાય છે એમને માર્કેટ યાર્ડ કહેવામાં આવે છે તો કેરી છે એને ગુણતાવાળી અલગ અલગ કેરી છે એને બોક્સ પેક કરી અને ત્યાંના યાર્ડમાં મોકલવામાં આવે છે જો અહીં આપણને એક માર્કેટ યાર્ડનું ચિત્ર આપવામાં આવ્યું છે આ રીતે કેરીનો ઢગલો કરી આ રીતે બોક્સ પેક કરી અને આ માર્કેટ યાર્ડમાં મોકલવામાં આવે છે ચાલો હવે આપણે એક કોયડો જોઈએ તો કોયડામાં આપ્યો છે એક બોક્સમાં અઢાર નંગ કેરી હોય તેવા તમારા વર્ગના વિદ્યાર્થીઓની સંખ્યા જેટલા બોક્સ લાવવામાં આવે અને તમામ બાળકો તેને ખોલી કેરીનો એક ઢગલો કરે તો કુલ કેટલી કેરીનો ઢગલો થાય તેમાંથી દસ કેરીની એક એવી કેટલી ઢગલી થાય હવે આ કોયડાનો ઉકેલ આપણે લાવવાનો છે તો એ પહેલા આપણે જોઈ લઈએ કે એક બોક્સની અંદર કેટલી કેરી છે તો અઢાર નંગ કેરી છે કેટલા નંગ છે અઢાર કેરી છે હવે એવા તમે ધારો કે તમારા વર્ગની અંદર વીસ વિદ્યાર્થી છે કેટલા વિદ્યાર્થી છે વીસ વિદ્યાર્થી છે તો હવે આપણે એક વસ્તુ જોવાની છે કે વીસ વિદ્યાર્થી જો અઢાર બોક્સ ખોલે કુલ કેટલી કેરી થાય તો આપણે પહેલા ગુણાકાર કરી લઈશું બે સંખ્યા છે એટલે જીરો બે અઠ્ઠાને સોળનો છગડો વધી પડી એક બે એકા બે અને એક ત્રણ તો ટોટલ કેટલી કેરી થાય તો કે ત્રણસો ને કેરી થાય અહીંયા લખીશું આપણે કે ત્રણસો સાઠ કેરી થાય હવે જોવાનું છે કે તેમાંથી દસ કેરીની એક એવી કેટલી ઢગલી થાય તો ત્રણસો સાઠ કેરી છે એને ભાગ્યા દસ કરીશું એટલે આપણે ટોટલ ઢગલી મળી જશે અહીંયા લખીશું ત્રણસો સાઠ ભાગ્યા દસ તો દસ તેરીને ત્રીસ છ માંથી જીરો જાય તો છ ત્રણ માંથી ત્રણ જાય તો જીરો ઉપરથી ઉતાર્યો ઉતારો દસ ના ઘડિયામાં તો કેટલી ઢગલી થાય આપણે તો કે છત્રીસ થાય તો અહીંયા લખી નાખશું આપણે કેટલી ઢગલી થાય તો છત્રીસ ઢગલી થાય હવે એક આંબાવાડીમાં કેટલા આંબા હોય તેનું અનુમાન કરો તો એક આંબાવાડીમાં કેટલા આંબા હોય તો આપણે અંદાજિત એક આંબાવાડીમાં ત્રીસ આંબા લઈએ તો વિદ્યાર્થી મિત્રો આપણે આજના આ તાસને અહીં વિરામ આપીએ તો આપણે ફરીવાર આ ડિજિટલ તાસમાં ફરી મળીશું